હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ ચોટીલા મંદિરની, તો તોકતે વાવાઝોડાના તાંડવ વચ્ચે ચોટીલા મંદિરમાં થયા અનોખી શક્તિના દર્શન. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારી પૈકીના એક અવતાર છે, જ્યારે અન્ય અવતારોમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી પણ છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટાભાગના માતાજીના મંદિર પર્વતના શિખર પર જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 એ પર વચ્ચે ચોટીલા અને અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિમી અને રાજકોટથી આશરે 50 કિમી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાએ ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી ઉચ્ચ ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે. ત્યારે લોકોની શ્રદ્ધાના પ્રતીક સમાયેલા ચામુંડા માતાજીના મંદિરે તોકતે વાવાઝોડાના તાંડવ વચ્ચે એક અનોખી શક્તિના દર્શન થયા હતા. તમને જણાવી દઈએ કે તોકતે વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ થયા હતા. વાવાઝોડાના કારણે અહીં અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા, અનેક મકાનો જમીનદોસ્ત થયા હતા, વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, તેમજ ઠેર ઠેર રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા, તેમજ તોતિંગ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાના કારણે મોટું નુકસાન જોવા મળ્યું હતું. ત્યારે તોકતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રના દરેક દરિયા પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડાતોર બન્યા હતા, પરંતુ ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદિરે આ વાવાઝોડાની જરા પણ અસર થઈ નહોતી. મંદિરે જ નહીં પરંતુ મંદિરની કોઈ પણ મિલકતને પણ જરાય નુકસાની થઈ નથી. ચામુંડા માતાજીના ચમત્કાર અને શક્તિથી બધું જ અડીખમ રહ્યું હતું. આ એક ચમત્કારથી ઓછો નથી કે જે તોતિંગ વૃક્ષો, લાઇટના થાંભલા, રોડ રસ્તા જો વિખેરાઈ જતા હોય અને મંદિરની ધજા કે મિલકતને કોઈ પણ અસર થતી ન હોય. માતાજીએ પોતાની શક્તિનો પરિચય આપી મંદિરનું રક્ષણ કર્યું હતું. અહીં આજુબાજુના ઘણા પશુ પક્ષીઓ માતાના મંદિરમાં આવી ગયા હતા, જેથી તેમનું જીવન પણ બચાવી શકાય. ખાસ વાત તો એ છે કે જે પવનના કારણે રસ્તા પર વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા હતા, તે તીવ્ર પવન મંદિરની ધજાને પણ નુકસાન પહોંચાડી શક્યો ન હતો. આ હતો આજનો વિડીયો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.